ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને પોચી રૂ જેવી પૂરી. આ પૂરી તમે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવી અને સર્વ કરી શકો છો, અને કોઈ તહેવાર હોય ત્યારે પણ જનરલી પૂરી બનતી હોય છે. પૂરી બટાકાના શાક સાથે ખાવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ પૂરીની રેસીપી. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે સૌથી પહેલા પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધીશું. અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. આપણે રૂટીન જે રોટલી બનાવવા માટે લોટ યુઝ કરતા હોઈએ એ જ લીધેલો છે, અને તમારે લોટને અહીંયા ચાળીને લેવાનો છે. ત્યારબાદ આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અને મીઠું ઉમેર્યા પછી આમાં આપણે મોણ ઉમેરવાનું છે. પૂરીની અંદર જો મોણ વધી જશે તો પૂરી જ્યારે બની જશે પછી એમાં તેલ રહેશે, તો તમારે મોણ અહીંયા 1 ટીસ્પૂન જેટલું જ ઉમેરવાનું છે. વધારે મોણની પૂરીમાં કોઈ જરૂર નથી. અને ઘણા લોકો આમાં રવો પણ ઉમેરતા હોય છે. જો તમારે ઉમેરવો હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરી શકાય, એનાથી પૂરીનું ટેક્સચર સરસ આવે છે. તો હવે અહીંયા આપણે પૂરીનો લોટ બાંધીશું. અહીંયા તમારે થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું, અને તમારે રોટલી કે પરાઠા કરતાં કઠણ લોટ બાંધવાનો છે. ભાખરી કરતાં થોડો સોફ્ટ અને રોટલી કે પરાઠા કરતાં કઠણ લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણો લોટ બંધાઈને બિલકુલ તૈયાર છે. આટલો લોટ બાંધવામાં મને 1/2 કપ કરતાં થોડું ઓછું પાણી લાગ્યું છે. તો હવે આપણે આ લોટને 15-20 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું. 15-20 મિનિટ પછી આપણે આમાંથી પૂરી બનાવીશું. 15-20 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટને આપણે કૂણવી લેશું. તો કૂણવતા સમયે આપણે 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને એકદમ સરસ સુવાળો થાય ત્યાં સુધી કૂણવી લેશું. લોટ એકદમ સારી રીતે કૂણવાઈ જાય, અને તમારે લોટને એવો કૂણવવાનો કે તમારા હાથ પર કે તમે જ્યાં કૂણવતા હોય એ વાસણમાં ન ચોંટે ત્યાં સુધી લોટને કૂણવી લેવાનો. લોટ કૂણવાઈ જાય પછી એમાંથી આ રીતે તમારે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે. બિલકુલ આ રીતે તમારે જે સાઇઝની પૂરી જોતી હોય એ સાઇઝના તમારે લુવા બનાવી લેવાના. મેં અહીંયા જેટલો લોટ બાંધ્યો છે એટલા લોટમાં 20-25 નંગ જેટલી પૂરી બને છે. તો તમારે જે પ્રમાણે પૂરી બનાવવી હોય એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો છે. અહીંયા મેં બધા જ લુવા કરી લીધા છે. હવે આપણે આને વણીશું. તો વણવા માટે પાટલામાં નીચે સહેજ એવું તેલ લગાવી દેવાનું, એટલે પૂરી પાટલામાં ચોંટે નહીં. અને પૂરીને તમારે હંમેશા કોરે કોરેથી વણવાની સાઇડથી, એટલે બધી બાજુથી પૂરી એક સરખી વણાય. વચ્ચેથી પૂરી પતલી અને સાઇડથી જાડી એવી પૂરી ના હોવી જોઈએ. બધી બાજુથી આ રીતની એક સરખી સરસ પૂરી વણાવી જોઈએ. તો અહીંયા આપણી આ એક પૂરી વણાઈને બિલકુલ તૈયાર છે. આ પૂરીને આપણે સાઇડ પર રાખી દઈશું, અને બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીની બધી પૂરીને વણી લેશું. તો અહીંયા મારી બધી પૂરી વણાઈને બિલકુલ તૈયાર. પૂરીને વણ્યા પછી તમારે લાંબો સમય નથી રાખવાની, અને જો વધારે ક્વોન્ટિટીમાં પૂરી બનાવતા હો તો થોડી થોડી વણતા જાઓ અને તળતા જાઓ, કેમકે આ પૂરી જો સુકાઈ જશે તો સારી રીતે ફૂલશે નહીં. તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલમાં તમે આ રીતે લોટનો ટુકડો ઉમેરો અને તરત જ ઉપર આવે, મતલબ તમારું તેલ ફ્રાઈંગ માટે બિલકુલ તૈયાર છે. તો હવે આપણે આમાં પૂરી તળીશું. તો અહીંયા આપણું તેલ ગરમ છે અને આપણે હાઈ ફ્લેમ પર પૂરીને તળવાની છે. તો બિલકુલ આ પ્રમાણે આપણે તેલમાં પૂરીને ઉમેરીશું, અને સહેજ એવું તમે જારાથી આ રીતે કરશો પૂરીને, એટલે પૂરી એકદમ સરસ ફૂલી જશે. આખી પૂરી સરસ ફૂલી જાય પછી તમારે પૂરીની સાઈડ ચેન્જ કરી દેવાની, અને બીજી બાજુ થોડી ડિઝાઇન પડે ત્યાં સુધી તમારે પૂરીને થવા દેવાની છે. તો અહીંયા આ પૂરી એકદમ તૈયાર છે. આપણે આ પૂરીને તેલમાંથી કાઢી લેશું, અને પૂરીની અંદર જે કાંઈ એક્સેસ ઓઇલ હોય એ બધું અત્યારે અહીંયા આ રીતે નિતારી લેવાનું, એટલે તમારી પૂરી થોડી ઠંડી થાય તો પણ એમાં સહેજ પણ તેલ ના રહે. તો અહીંયા આપણી આ પૂરી બિલકુલ તૈયાર છે. આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ, અને બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીની પૂરીને તળી લેશું. તેલની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે પૂરીને ઉમેરતા જવાની, અને પૂરી આ રીતે સરસ ફૂલે એટલે તમારે પૂરીની સાઇડ ચેન્જ કરી દેવાની. પૂરીની સાઇડ ચેન્જ કરવામાં ધ્યાન રાખવાનું, જો તમે કોઈ અણીવાળો જારો કે લો તો એને એકદમ ધ્યાનથી તમારે સાઇડ ચેન્જ કરવાની. પૂરી તૂટી જશે તો એમાં તેલ ભરાવા મળશે, અને લો ફ્લેમ હશે તો પૂરી સરખી ફૂલશે નહીં અને એમાં તેલ ભરાઈ જશે. તો એકદમ હાઈ ફ્લેમ રાખી અને તમારે પૂરીને તળી લેવાની છે. તો બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીની બધી પૂરીને તળી લેશું. અહીંયા
એક એક કરી અને મેં બધી પૂરીને તળી લીધી છે અને આપણી પૂરી ખાવા માટે બિલકુલ તૈયાર છે. જો તમે આ રીતથી પૂરી બનાવશો તો તમારી પૂરી પણ એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને પોચી રૂ જેવી બનશે. તો તમે આ રીતથી પૂરીને એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી બને છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.